लाल जी महाराज, श्री देव प्रकाश दास स्वामी जी, संत वल्लभ दास स्वामी जी, श्री विष्णु प्रकाश दास स्वामी जी, श्री हरि प्रकाश दास स्वामी जी, बाल स्वामी, श्री नवतम स्वामी, श्री विवेक सागर दास स्वामी जी, अहीं उपस्थित सौ पार्टी ना राजकीय आगेवानो, संतोना श्री चरणों में हूँ प्रणाम करूँ छू। अने आज सारणपुर धाम में पधारेला सब दादाना भक्तों ने आज दादाना जन्मदिवस ने दिवसे हनुमान जयंती ना दिवसे खूब श्रद्धा साथे जय श्री राम कही मारी वात नी शुरुआत करवा मांगु छू। मित्रों, आज मारा माटे पण गौरव नो विषय छे के गोपालनंद स्वामी ना सत थी जे जग्या सैकड़ों वर्षो थी करोड़ों लोगों ना जीवन मा दुख दर्द संकट होय ए वक्ते शांति आपे, साता आपे, आश्वासन आपे ए सारंगपुर धाम मा कष्टवंदन देवनी आवरी मोटी 30 टननी पंच धातुनी मूर्तिनु अनावरण राकेश प्रसाद जीना हाथे थयुं। एमां मने उपस्थित रहेवानो ट्रस्टीगणे एक आमंत्रण पण आप्युं, मोको पण आप्यो, एटले हुं सौनो हृदयपूर्वक धन्यवाद करवा माँगु। सारंगपुर धाम 100 થી વધુ વર્ષથી આખા ગુજરાતમાં કોઈનાય માથે સંકટ આવે, આવી શકે ના આવી શકે, પણ સંકટમાં આંખ મીચીને સૌથી વહેલા કષ્ટભંજન દેવના શરણમાં જવાનું કોઈ પણ સંકટ આવ્યો એ માનવી કરે એવી પરંપરા આ સારંગપુર ધામની છે। હજારો લાખો લોકોના જીવનમાં આયેલા દુઃખ દર્દ સંકટોના નિવારણ દાદાના શરણમાં આવી ભક્તિ ભાવથી બેઠેલા લોકોના થયા છે, એનો અનુભવ મને પણ છે। હું જેટલી વાર અહીંયા આવ્યો શાંતિ, ઉર્જા, ચેતના અને ઉત્સાહ લઈને પાછો ગયો છું, એ મારો વ્યક્તિગત અનુભવ છે। ગોપાલનંદ સ્વામીએ પોતાના જીવનનું બધું તપ, સહજાનંદ સ્વામીની કરેલી બધી સેવા અને અનેક જીવનના પુણ્યોનો સરવારો બધો કષ્ટભંજન દેવની મૂર્તિમાં મૂકી યુગો યુગો સુધી અનેક દુઃખી જીવોના કલ્યાણનો રાસ્તો માર્ગ પ્રશસ્ત કર્યો છે। આજે સારંગપુર ધામને નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ટ્રસ્ટીઓએ પરમ પૂજ્ય આચાર્ય મહારાજના નેતૃત્વમાં જે પરિશ્રમ કર્યો છે, જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પથી આજે આ કામ સિદ્ધ થયું છે। દાદાના ધામમાં રોજ હજારો લોકો દર્શન કરવા આવે, માનતા માનવા આવે, પૂરી થયેલી માનતા પછી દાદાનો ધન્યવાદ કરવા આવે અને બધાને દાદાના આશીર્વાદ તો દર્શન કરતાની સાથે જ મળે, પણ સાથે સાથે પ્રસાદ પણ મળે। આવું ભવ્ય પ્રસાદ આરોગવાની જગ્યા કદાચ ગુજરાતના કોઈ તીર્થધામમાં નથી એવું સુંદર ભોજનાલય અહીંયા બનાવ્યું છે। હું ખરેખર ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું, સાધુવાદ। મિત્રો, આજ કોઈ ઇન્સિડન્ટ છે કે આજ હનુમાન જયંતિ પણ છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે। ૧૯૮૦માં આજના દિવસે જનસંઘમાંથી જનતા પાર્ટીમાં વિલય કર્યા પછી ફરીવાર સિદ્ધાંતોના આધારે સત્તા છોડી અટલજી અડવાણીજીએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને બરોબર 1 વાગે જ કરી હતી, અત્યારે 1 વાગ્યાની તૈયારી છે।
6 એપ્રિલ 1980 ના દિવસે મુંબઈના સણમુખાનંદ હોલની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને એ વખતે ઘણા લોકોએ ભારતીય જનતા પાર્ટીની મજાક ઉડાવી અને પછીની ચૂંટણીમાં મારી 2 સીટો આવી ત્યારે રાજીવ ગાંધીજીએ સંસદમાં કહ્યું તો અમે બે ને અમારા બે પરંતુ દાદાની કૃપા જુઓ આજે સમગ્ર દેશમાં 16 સરકારો 400થી વધુ સંસદ સભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી દેશની સેવા કરે છે. હું નિશ્ચિતપણે કહી શકું, આંકડાઓના આધારે કહી શકું, વિગતોના આધારે કહી શકું કે આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે જ્યારે આવ્યું, પહેલા અટલજીનું હોય કે પછી નરેન્દ્રભાઈનું શાસન આવ્યું, અટલજીના શાસનમાં પૂર્ણ બહુમતી નથી, છતાંય અટલજીનું શાસન આવ્યું ત્યારે અને અત્યારે નરેન્દ્રભાઈનું શાસન 10 વર્ષ થવા, 9મું વર્ષ હવે બેસશે, 9 વર્ષ પૂરા થશે, 10મું વર્ષ બેસશે. આ 10 વર્ષની અંદર જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, ભારતીય સંસ્કૃતિનો ધ્વજ સમગ્ર વિશ્વની અંદર બુલંદ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી. મિત્રો, જ્યારે નરેન્દ્રભાઈને પૂર્ણ બહુમતી મળી, બધાએ કહ્યું કે હવે શું બાનું છે ભાઈ, પૂર્ણ બહુમતી આવી ગઈ 2019માં, ફરીવાર પૂરી બહુમતી આવી, ઉઘરાણી થવા માંડી, 370નું શું, તમે 1950થી વચન આપ્યું છે અને વાતે સાચી, અમે 1950થી કહેતા હતા એક દેશમાં 2 નિશાન 2 પ્રધાન અને 2 વિધાન, 2 સંવિધાન એક દેશમાં ના હોય, 2 ધ્વજ પણ ના હોય અને 2 વડાપ્રધાન. અને 5મી ઓગસ્ટ 2019 નરેન્દ્રભાઈએ કશું એ બોલ્યા વગર કલમના 1 ઝાટકે 370ની કલમ હંમેશા માટે. દેશભરના રાષ્ટ્રપ્રેમી નાગરિકોના મનમાં જે ગરીબ હતો, તવંગર હતો, મોટા ઉદ્યોગપતિઓ હતા, રિક્ષા ચલાવવાનો જણ હતો કે હોટલમાં પીરસવાળો વેઇટર હતો, બધાના મનમાં એક સંતોષ થઈ ગયો કે આઝાદી પછી નરેન્દ્રભાઈએ લોકોની ઈચ્છા પૂરી કરી અને આજે કાશ્મીર આપણું છે. રામ જન્મભૂમિનો વિષય, બાબરના જમાનાથી લાખો લોકોએ બલિદાન આપ્યા હતા, હજારો સંતોએ પોતાના પ્રાણની આહુતિ આપી, કેટલા યોદ્ધાઓએ જીવન ગુમાવ્યા. મેં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે એવા ગામમાં પ્રવાસ કર્યો છે કે જ્યારથી મંદિર તૂટ્યું ત્યારથી ગામમાં કોઈએ પાગ નથી પહેરી, વરરાજાએ પાગ નથી પહેરી, એવા ગામોમાં મેં પ્રવાસ કર્યો. અને કોંગ્રેસે રામ જન્મનો પ્રશ્ન લટકાયો, અટકાયો, ભટકાયો, કોર્ટમાં ક્યાંય ક્યાંય ફેરવતા રહ્યા. એક દિવસ સવારના પોરમાં જજમેન્ટ આવ્યું અને નરેન્દ્રભાઈ રામ જન્મભૂમિનો શિલાન્યાસ કરી નાખ્યો. મિત્રો, આજે આપણી આંખ સામે કોઈ નતું માનતું કે દેશની અંદર રામ જન્મભૂમિનું નિર્માણ, જે લોકો કહેતા હતા રમખાણો થઈ ગયો છે, કાશ્મીરમાં 370મી કલમ જાય તો લોહીની નદીઓ વહેશે, રામ જન્મભૂમિનું જજમેન્ટ આવશે અને મંદિર બનશે તો રમખાણો થઈ જશે, લોહીની નદીઓ ને રમખાણો છોડો, કાંકરી છાળો કરવાની એ કોઈની હિંમત નથી. કાશી વિશ્વનાથ નો કોરિડોર, ધર્માંધ ઔરંગઝેબે જ્યારથી કાશી વિશ્વનાથનું મંદિર તોડ્યું ત્યારથી દરેક ભક્તના મનમાં એક ટીસ હતી કે બાબા વિશ્વનાથનો દરબાર અધૂરો છે. અને આજે તમે કાશીમાં દર્શન કરવા જાઓ, આન બાન શાન સાથે કાશી વિશ્વનાથનો કોરિડોર પૂરો થઈ ગયો.
કેદારધામ હોય, બદ્રીધામ હોય, સોમનાથનું મંદિર ફરી સોનાનું બનાવવાનું હોય કે પાવાગઢમાં ફરી વાર શક્તિપીઠની સ્થાપના કરવાની હોય, દરેક કામોની અંદર કોઈ કન્ફ્યુઝન વગર ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના વડાપ્રધાને દ્રઢતાની સાથે દેશની શાંતિ અને સલામતીને જાળવીને કઠોર નિર્ણયો કર્યા અને પરિણામ લાવ્યા છે. દુનિયાભરની અંદર યોગ દિનને મનાવવાની શરૂઆત કરી, આપણા ઋષિઓએ, સંતોએ, મહંતોએ નિરામય જીવનની જે પદ્ધતિ શોધી, દવા વગરના જીવનની કલ્પના પશ્ચિમના દેશો કરી જ નતા શકતા, એ દેશોને યોગના રસ્તે વાળવાનું કામ નરેન્દ્રભાઈ. અને મિત્રો, પહેલા જયારે વિદેશના નેતાઓ આવતા ત્યારે ગુજરાતમાં આવે તો સીબી સૈયદની જારી અને તાજમહલની મૂર્તિ આપતા, એમાં કંઈ ખોટું નથી. પરંતુ આજે જયારે નરેન્દ્રભાઈ ભગવદ્ ગીતા કોઈના હાથમાં આપે ને, ત્યારે મનને બહુ ખૂબ ખૂબ ચાલે. સમગ્ર દેશની અંદર, સમગ્ર દુનિયાની અંદર લોકોની આંખો ચકાચોંધ થઈ જાય એવું સરદાર પટેલનું સ્મારક બનાવવાનું હોય કે અરબી સમુદ્રની અંદર દુનિયા સન્માન સાથે જોવે એવો શિવાજી મહારાજનો ઉત્તુંગ પુતરુ બેસાડવાનું હોય, દરેક કામને નરેન્દ્રભાઈએ જ પૂરા કરે. ગંગાનું શુદ્ધિકરણ, જે લોકો અલ્હાબાદ કુંભમાં ગયા છે, આચમન લીધું છે, એમને ખબર પડી હશે, ગંગાના પાણીની અંદર 12 મહિના ગુણાત્મક પરિવર્તન લાવવાનું કામ કેવળ 9 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને આટલા લાંબા ગુલામીના કારખંડમાં આપણી હજારો મૂર્તિઓ દેશની સાંસ્કૃતિક ધરોહર કોઈ ચોરી કરીને લઈ ગયું, કોઈ ભેટમાં લઈ ગયું, કોઈ ખરીદીને લઈ ગયું, દુનિયાભરમાં વેરાયેલી પડી હતી. નરેન્દ્રભાઈના શાસનની અંદર 9 વર્ષમાં 360 મૂર્તિઓ, હજારો વર્ષ જૂની મૂર્તિઓ ફરી નિજ મંદિરની અંદર સ્થાપના કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને ભારતની ભાષાઓને ગૌરવ આપવાનું કામ અને ભારતની ભાષાઓને મજબૂતી આપવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું, દેશના વડાપ્રધાને કર્યું. આજે રાકેશ પ્રસાદજી મંચ ઉપર ઉપસ્થિત છે. સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ગાદી પર આચાર્ય તરીકે પૂજ્ય રાકેશ પ્રસાદજી બિરાજે છે. એમના તત્વાધાનમાં વડતાલ દેશના સૌ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ મોક્ષના માર્ગે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. વખતે આજ આ સારંગપુર ધામમાં કષ્ટભંજન દેવના સ્થાનકમાં ગોપાળાનંદજી મહારાજે પોતાના પુણ્યથી સિંચેલી આ પવિત્ર ધરતીમાં એના માથે આવડી મોટી પંચધાતુની 30 ટનની દાદાની મૂર્તિ, ગગનચુંબી મૂર્તિ આજે રાકેશ પ્રસાદજીના હાથે એનું અનાવરણ થયું. ભોજનાલયનું પણ એમના કરકમલોથી ઉદઘાટન થયું. હું વડતાલ ગાદી, સૌ સંતો અને વિશેષ કરી કષ્ટભંજન દેવના સ્થાનકને સંભાળતા ટ્રસ્ટીઓ અને સૌ સંતોને હૃદયપૂર્વક મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન આપી મારી વાતને પૂરી કરું છું. ભારત માતાથી જય, વંદે માતા. અમિતભાઈ, કેટલા સુભગ સમન્વયો છે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ, હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ અને
આપની પૌત્રીનો જન્મદિવસ. કેટલો આનંદ! અહીં બેઠેલા બધા જ શુભેચ્છા અને રાજીપો વ્યક્ત કરે કે દીકરી ભવિષ્યમાં દાદાનો વારસો જાળવે. ભારત વર્ષના 140 કરોડ લોકો ગૌરવ લઈ રહ્યા છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી કોઈ અસરદાર ગૃહ મંત્રી ભારત વર્ષને મળ્યો તો બીજો ગુજરાતી વાંચો. અને સંતોષ